जे एम बी विद्यार्थी मित्रों, जे एम बी ग्रुप ऑफ स्कूल्स में आपनू हार्दिक स्वागत छे। आजे आपणे जोईशुं धोरण चार गुजराती विषयनी अंदर पाठ सात कलाकारनी भूल। कलाकारनी भूल जे छे ए एक सरस मजानी स्टोरी छे, तुमने सांभळवानी खूब मजा आवशे। एक तो रमूजी छे थोड़ी थोड़ी अने थोड़ी पेली छे, एमांथी आपणने खूब सरस मजानुं शीखवा मळे एवी। हवे आ जे स्टोरी छे ए स्टोरीमां शुं कहेवा मांगे छे तो के એમાં એક કલાકાર હોય છે, મૂર્તિ બનાવવા વાળો કલાકાર, એવી આબેહૂબ અને એટલી સરસ મૂર્તિ બનાવતો હોય છે, અદ્ભુત મૂર્તિઓ જેની મૂર્તિ બનાવી હોય ને આપણને એમ જ લાગે કે એ માણસ જીવતો જ છે, એ વ્યક્તિ જીવતી જ છે, એવું જ લાગે એવી સરસ મજાની મૂર્તિ બનાવે। એનું નામ તુલમોહન। આ તુલમોહન છે એને લોકો બધા તુલ કાઢી નાખ્યું, ખાલી મોહન કહીને બોલાવે। હવે આ મોહન ખૂબ સરસ મૂર્તિ બનાવે ને, એક વખત એવું થયું, એણે શું કર્યું, એને એક મિત્રની મૂર્તિ બનાવી, તો એ મિત્રની મૂર્તિને જોઈને એ જે કલાકાર હતો ને એના મામાએ એને મીઠાઈ અપાવવા માટે બજારમાં લઈ જવો હતો, એટલે એને લઈ જવા માટે આગ્રહ કરતા હતા કે ચાલ ને મારી સાથે હું તને મીઠાઈ લઈ દઉં। પણ મૂર્તિ કઈ ચાલે, મૂર્તિ કઈ થોડી ચાલે, એટલે પછી મામાએ તો બહુ આગ્રહ કર્યો, ચાલ ને હવે હું તને ક્યારનો કહું છું, તો આવતો નથી। જ્યારે અડ્યા ત્યારે ખબર પડી કે આ તો મૂર્તિ છે। આખરે મામાની જાણ થઈ કે આ તો પથ્થર વગરની મૂર્તિ છે, પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ, એટલે એ જીવ નથી એમ। એ મૂર્તિ કોણે બનાવી હતી, મોહને। પછી એક દિવસ મોહને છે ને એના ઘરનું જે દ્વાર હતો ત્યાં એક ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી। શું કર્યું એણે, ચોકીદારની એક મૂર્તિ બનાવીને મૂકી દીધી, એટલે એ મૂર્તિને જોઈ અને મોહનને ત્યાં જે ચોર આવ્યા હતા ને ચોરી કરવા, એ ભાગી ગયા। કારણ કે મૂર્તિ તો રાત દિવસ ત્યાં ત્યાં વ્યવસ્થિત બેસી રહી, એણે મૂર્તિ બનાવીને મૂકી દીધી, એટલે ચોરો ચોરી કરવા આવ્યા ને તો ચોકીદારને જોઈને એને એમ કે સાચો ચોકીદાર છે, એટલે ભાગી ગયા। આમ ઘણા સમય સુધી મોહને શું કર્યું, ઘણી બધી મૂર્તિઓ બનાવી, પણ ધીરે 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 કરતા સમય જેમ પસાર થયો એમ મોહન વૃદ્ધ થતો ગયો, એ ઘરડો થઈ ગયો, એટલે એને વિચાર આવ્યો કે હવે મારું મૃત્યુ આવશે તો મારે મરવું પડશે, અને મરતા પહેલાં હું કંઈક એવું કામ કરી જાઉં કે લોકો મને વર્ષો સુધી યાદ કરે। એટલે એણે શું કર્યું, એક એના જ એની જ પોતાની પોતાની જ તે પોતાના જેવો રૂપ રંગ દેખાવ વાળી 10 મૂર્તિ બનાવી। કેટલી મૂર્તિ બનાવી, 10 મૂર્તિ, અને દરેક મૂર્તિને તમે જોવો ને ધારી ધારીને નિરખીને જોવો ને તો એક જ સરખી લાગે, એમાં સહેજ પણ ફરક નહીં, એવી એની પાસે સરસ મજાની કળા। હવે એક દિવસ થાય છે શું કે મોહનને રાત્રે સ્વપ્ન આવે છે કે કાલે એને દેવદૂત લેવા માટે આવશે, કાલે એનું મૃત્યુ થવાનું છે, એટલે એ શું વિચારે કે મૂર્તિની વચ્ચે ઊભો રહી જાઉં તો શું થાય છે, એટલે એ યમરાજની પરીક્ષા લે છે કે આ મને ઓળખી કાઢે છે કે નહીં, ભગવાન છે તો દેવ છે તો, એટલે શું કરે છે, એણે જે 10 મૂર્તિ એની બનાવી હતી ને એમાં એ ઊભો રહી ગયો, વચ્ચે 10 મૂર્તિઓ મૂકી અને કોઈ 2 મૂર્તિના વચ્ચે ઊભો રહી ગયો, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 11 મોહન થઈ ગયા। હવે યમરાજ આવે છે, એના દૂતને મોકલે છે કે જાઓ મોહનને લઈ આવો। હવે જોયું તો એક સાથે 11 મોહન ઉભા, કેટલા 11, દૂત તો નવાઈ પામી ગયો કે આ એક જ સરખા 11 મોહન, આમાંથી હું કોને લઈ જાઉં, એટલે ખાલી હાથે પાછો યમરાજની પાસે ગયો, યમરાજને બધી વાત કરી, એટલે યમરાજે શું કીધું, યમરાજ તો પહેલાં તો દૂધ ઉપર ગુસ્સે થઈ ગયા કે તને લેવા મોકલો ને તું લાવ્યો નહીં, કે આજે એનું મૃત્યુ છે, કે એનો સમય પાકી ગયો, પૂરો થઈ ગયો પૃથ્વી ઉપર, કે હવે તું એને લઈને આવ, એટલે મોહને પછી દૂતે કીધું
પછી યમરાજે શું કર્યું? યમરાજે દૂતને કીધું કે મોહન, યમરાજ દૂતને કહે છે કે તું મૂર્ખ છો એમ, મોહન ખૂબ જ બુદ્ધિશાળી કલાકાર છે, તું એનેથી બની ગયો, કે એણે તને બનાવી દીધો, આપણે દેવતા છીએ. યમરાજ યાદ અપાવે છે કે આપણે દેવતા છીએ, તું થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન તને પકડાઈ જશે, એનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે હવે એનો મરવાનો સમય થઈ ગયો છે, એને આપણે જીવતો રાખવાનો નથી. એટલે દૂત તો પાછો ગયો. મોહને દૂતના પગલાનો અવાજ સાંભળ્યો એટલે પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો. હવે દૂત આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે, 10 મૂર્તિઓ અને એક જીવતો મોહન, 11 માંથી કોઈ એક તો મોહન છે જ, એટલે શાંતિથી જોવા લાગ્યો. પણ કંઈ થયું નહીં, કારણ કે મૂર્તિઓ જીવતી લાગતી હતી, જીવતી હોય એવી લાગતી હતી, અને મોહન પણ વચ્ચે પાછો ઊભો ઊભો આંખ પણ પટપટાવતો હતો નહીં. એટલે દૂધ સાવ ધીમેથી પછી બોલ્યો કે ભાઈ મોહન, તું ખૂબ ચતુર છો, કલાકાર છે, તું કલાકાર છો, મૂર્તિઓ બનાવવામાં ખૂબ નિષ્ણાંત છો, તું મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છે, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે, જો એ ભૂલ ન હોય ને તો તારી બધી મૂર્તિઓ જીવતી લાગે, જીવંત લાગે, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. શું કહે છે? બુદ્ધિ ચલાવે છે જો દેવતા, એમ કે તું ખૂબ હોશિયાર છે, ચતુર છે, સારો કલાકાર છે, તારી મૂર્તિઓ બનાવવામાં ખૂબ તું નિષ્ણાંત છે, પણ તારી મૂર્તિ તે બનાવીને મેં એક ભૂલ રહી ગઈ છે, જો એ ભૂલ ન હોત ને તો તારી બધી મૂર્તિઓ જીવતી લાગે, પણ એ ભૂલને લીધે તારી મૂર્તિની કિંમત તુચ્છ એટલે સાવ ઓછી થઈ ગઈ છે. એટલે મોહન આ વાત સાંભળી રહી ન શક્યો. મોહન શું કરે છે? આ વાત સાંભળી એટલે મૂર્તિઓ તો કંઈ ન બોલે, એ કંઈ સાંભળે નહીં એટલે, પણ મોહનથી રેવાયું નહીં, કારણ કે એણે સાંભળ્યું એટલે એકદમ જ બોલી ઉઠ્યો, શી ભૂલ છે મને કયો એમ. એટલે દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું કે બસ આ એક જ ભૂલ છે કે તું બોલ્યો, તું બોલ્યો ન હોત તો તું પકડાત નહીં. અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો. ગજબનો કારીગર છે ને, હે, ખૂબ સરસ, કેટલી ફાઇન મૂર્તિઓ બનાવી એણે કે એને દેવતાઓ પણ પકડી ન શક્યા. એમાં એને પણ યુક્તિ ચલાવવી પડી. એક વખત તો દેવદૂત પાછો જતો ગયો, યમદૂત. ઓકે, તો આટલી સરસ મજાની વાર્તા છે. આપણે હવે એને એક વખત પાઠમાંથી વાંચીને સાંભળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, શબ્દાર્થ સાથે.